विद्यार्थी मित्रों, साई एकेडमी द्वारा चलता डिजिटल क्लासीस की अंदर आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आजना दिवसे आप मैथमेटिक्स की अंदर जे एक्सरसाइज 4.5 है एट्ले कि एडजॉइंट मैट्रिक्स एट्ले कि सह अवयव श्रेणी और व्यस्त श्रेणीकना बीजो आप व्यस्त श्रेणीकना व्यस्त श्रेणी जेने इनवर्स मैट्रिक्स कहेवामां आवे छे एना एक्जाम्पल प्रेक्टिस् करीशुं। मित्रों, सह अवयव श्रेणी कोने कहेवामां आवे छे? तो कोई एक श्रेणीक लई लीए, सपोज हूँ कोई एक श्रेणीक लेम छूँ, ए बराबर आ रीतनों एक श्रेणीक लई लीए आपणे, A11, A12, A13 आ रीतना लेवामां आवे छे, एथी A21, A22, A23, A31, A32 અને 33 આ રીતનો કોઈ એક શ્રેણીક મેં એઝ્યુમ કર્યો, એ ઇક્વલ ટુ આપણે જે મેટ્રિક્સ છે એ ઇક્વલ ટુ આ એઝ્યુમ કર્યું। હવે આનો સહ અવયવ શ્રેણીક મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયેલા હતા। સહ અવયવ શ્રેણીક યાદ છે ને, સહ અવયવ કઈ રીતે મેળવતા હતા તે? તો એ શ્રેણીક કયો હશે તમારી પાસે? અહીંયાથી A11, A12, A13 ને અહીંથી કયું લખતા હતા? A21, 22 અને 23 ને અહીંથી કહ્યું હતું 31, 32, 33। લાસ્ટ લેક્ચરની અંદર તમને યાદ હોય તો એ આપણે આ રીતે મેળવતા હતા, IJK ઇક્વલ ટુ -1 raised to i પ્લસ અહીંયાથી શું લખતા હતા? જે, અને અહીંયાથી તમારો જે ઘટક હોય તે ઘટક આ રીતે મેળવતા હતા દરેક ઘટક માટે। દાખલા તરીકે 1, તો આઈની કિંમત 1, જેની કિંમત 1 અને વેલ્યુ મૂકવાની રહેતી હતી। આ રીતે આપણે મિત્રો શું કરતા હતા? એ ઘટક સહ અવયવ શ્રેણીક મેળવતા હતા। હવે મિત્રો શું કહેવારો કરવામાં આવે? આ શ્રેણીકનો જે છે ને પરિવર્ત શ્રેણીક લેવામાં આવે, તો સહ અવયવ શ્રેણીક એટલે સહ અવયવ શ્રેણીક જેને આપણે કયા નામે ઓળખવાના છે? એડજોઇન્ટ મેટ્રિક્સ। એને કયા નામે ઓળખીશું? એડજોઇન્ટ મેટ્રિક્સ। મિત્રો, ઓલમોસ્ટ આપણે સહ અવયવ એવું તો બોલવાના જ નથી, આપણે જનરલી શું બોલીશું? એડજોઇન્ટ મેટ્રિક્સ જ બોલીશું, અને વ્યસ્ત શ્રેણીકને ઇન્વર્સ મેટ્રિક્સ બોલીશું, એટલે આ ટર્મથી એ કરી દેજો સહ અવયવ। તો મિત્રો શું કરવાનો છે? આ જે સહ અવયવ, જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા સહ અવયવ છે ને અહીંયા શું છે? સહ અવયવ। તો સહ અવયવ શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક અહીંયાથી શું કરી દેવાનો છે? સહ અવયવ શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક એને તમે સેના નામે ઓળખવાના છે? સહ અવયવ શ્રેણીક અથવા તો એડજોઇન્ટ મેટ્રિક્સ તરીકે। તો હવે આનો પરિવર્ત એટલે તમને ખબર છે, પરિવર્ત એટલે શું થાય? અનુરૂપ હારને શું કરો? અનુરૂપ સ્તંભમાં બદલો, એટલે કે જે કરસ્પોન્ડિંગ રો અને કોલમનું શું કરો? ઇન્ટરચેન્જિંગ કરવાની છે તમારે। તે ઇન્ટરચેન્જિંગની પ્રોસેસ કરીએ તો શું જશે? A11, A12 અને અહીંયા શું આવી જશે? A13। અહીંયા શું હશે? A21, 22, 23 અને અહીંયા શું આવશે? A31, 32 અને અહીંયા શું આવી જશે? 33। આ તમારું શું થશે? એડજોઇન્ટ મેટ્રિક્સ। એટલે મિત્રો, એડજોઇન્ટ મેટ્રિક્સ શું છે? તો કોઈ પણ તમને જે મેટ્રિક્સ આપેલો હોય એનો સહ અવયવનો જે પરિવર્ત શ્રેણીક મળે છે એને તમે સેના નામે ઓળખવાના છે? એડજોઇન્ટ મેટ્રિક્સ તરીકે ઓળખવાના છે। ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ શ્રેણીકના સહ અવયવ શ્રેણી, સહ અવયવ શ્રેણીકનો જે પરિવર્ત શ્રેણીક છે એને તમે સેના તરીકે વ્યાખ્યાયિત કરવાના છે? એડજોઇન્ટ મેટ્રિક્સ, અથવા તો આપણે એને સેના નામે બોલીશું? સહ અવયવ મેટ્રિક્સ તરીકે। ચલો મિત્રો, એકાદ બે ના એક્ઝામ્પલ લઈએ એટલે ક્લિયર થાય આ વસ્તુ। ચલો મિત્રો, આપણી પાસે બે ક્વેશ્ચન છે, એક 2x2 મેટ્રિક્સ લેવામાં આવ્યો છે ને એક કયો લીધેલો છે આપણે? 3x3 શ્રેણી। એનું શું કરવાનું છે? એડજોઇન્ટ મેટ્રિક્સ મેળવવાના છે। તો મિત્રો, પહેલાં તો આપણે શું કરવું પડશે? સહ અવયવ જે મેળવવું પડે, તો કઈ રીતના થશે? તો જો હું સપોઝ અહીંયાથી પ્રથમ ઘટકનું લખું છું, A11, કયો ઘટક છે? 2, તો એનું કઈ રીતે મળે? -1 અહીંયા 1 + 1, અને આ જેમાં આવેલો છે તે હાર અને સ્તંભને કાઢી નાખો એટલે આ, અને અહીંયા શું આવી જશે? 4, એટલે તમારી પાસે કેટલા આવી જશે? અહીંયાથી 4 આ રીતના આવી જશે। બીજું હું લખું છું તો કયો ઘટક આવશે અહીંયાથી? એ કયો ઘટક આવી જશે આ રીતના? તો 1, 2, અહીંયાથી કેટલા થશે? -1 raised to 1 + 2, હવે આ હાર ને આ સ્તંભ નીકળી જશે એટલે તમારી પાસે શું રહેશે અહીંયાથી? 1, એટલે અહીંયા કેટલા આવી જશે? -1, કારણ કે આ 3 પાવર થશે એટલે -1। બીજો હું લખું છું અહીંયાથી દાખલા તરીકે આપણે કયો લઈ લઈએ? 2, 1,
तो अँ कितना थे माइनस वन रेस टू टू प्लस वन एम आएल है काढ़ी नाखो ए थ्री एट अँ के आश माइनस वन एट जैसे माइनस थ्री અને અહીંયાથી આ ઘટક લખીએ ટુ ટુ તો અહીંયા એકલા આવશે માઇનસ વન રેસ ટુ ટુ પ્લસ ટુ અને અહીંયાથી આ જેની અંદર આવેલું છે તે એક ભાગ કાઢી નાખો તો આ ને આ પાર્ટ નીકળી જશે એટલે તમારી પાસે શું રહેશે ટુ એટલે અહીંયા એકલા આવી જશે ટુ તમારી પાસે. તો મિત્રો જો આ સહ અવયવ જ હવે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે સહ અવયવ જે શ્રેણીક છે સહ અવયવ સહ અવયવ શ્રેણી પ્રથમ આપણે સહ અવયવ શ્રેણીક મિત્રો લખવાનું જ છે નહીં તો એક્ઝામની અંદર ઉતાવળમાં મિસ્ટેક થઈ જશે. તો અહીંયાથી કયું થશે ફોર માઇનસ વન અને અહીંયા કેટલા થશે માઇનસ થ્રી ટુ આ રીતનું થઈ જશે. હવે આપણે એડજોઇન્ટ લખવાનું છે મિત્રો આ એક સ્ટેપ તમારે ખાસ યાદ રાખીને લખી દેવાનું ઉતાવળ નહીં કરવાની. એડજોઇન્ટ એ બરાબર તો અહીંયાથી કેટલા થશે ફોર માઇનસ વન અને અહીંયા કેટલા થશે માઇનસ થ્રી ને માઇનસ ટુ આ તમારું શું થઈ જશે એડજોઇન્ટ મેટ્રિક્સ થઈ જશે. હવે મિત્રો આ એડજોઇન્ટ મેટ્રિક્સને તમે ખાસ ધ્યાનથી જુઓ તો આના જે મુખ્ય વિકર્ણો છે એટલે કે મેજર ડાયાગોનલ એના ઘટકોની શું કરવામાં આવેલી છે ઘટકોની અદલા બદલી કરી છે. તમે ડાયરેક્ટ લખી શકો ઘટકોની શું કરવાની છે અદલા બદલી કરી દીધી એટલે જો અહીંયા ટુ ને ફોરની શું કરી દીધી અદલા બદલી ફોરને અહીં લેતા ગયા ટુને અહીં આવી ગયા અને જે માઇનોર ડાયાગોનલ છે એટલે કે ગૌણ વિકર્ણના ઘટકોનું શું કરવાનું છે ચિહ્ન બદલવું અને આ જે ઘટકો છે એ ઘટકોનું ચિહ્ન બદલવું એટલે કે પ્લસ હોય તો માઇનસ કરવું અને માઇનસ હોય તો તમારે શું કરવાનું છે પ્લસ. આ રીતે મિત્રો કોઈ પણ ટુ ક્રોસ ટુનો મેટ્રિક્સ હોય તો તમે ડાયરેક્ટ એનો આન્સર લખી શકો. સપોઝ હું કોઈ એક ટુ ક્રોસ ટુ મેટ્રિક્સ લેમ છું બી ઇક્વલ ટુ આ રીતે લઈ લીધા એ બી સી ડી. હવે મને કોઈ કે ડાયરેક્ટ એડજોઇન્ટ મેટ્રિક્સનો વ્યાખ્યાયિત કરો તો હું ડાયરેક્ટ લખી શકું એડજોઇન્ટ બી ઇક્વલ ટુ મારી પાસે કયા થશે તો મુખ્ય વિકર્ણ જે છે એના ઘટકોની શું કરી દો અદલા બદલી કરી દો એટલે અહીંયા ડી અને એ થઈ જશે અને આ ઘટકોનું શું કરો ચિહ્ન બદલી દો એટલે આ એનો ડાયરેક્ટ એડજોઇન્ટ થઈ જશે. કોઈ પણ મેટ્રિક્સનો મિત્રો તમે આ રીતે એ કરી શકો છો એટલે આ તમારું શું થશે એડજોઇન્ટ મેટ્રિક્સ. મિત્રો એડજોઇન્ટ મેટ્રિક્સની પ્રોસેસ ખૂબ જ અગત્યની છે કારણ કે આના પરથી આપણે વ્યસ્ત શ્રેણી એટલે ઇન્વર્સ મેટ્રિક્સના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આ મિત્રો તમારી ટેક્સ્ટબુકનું ઉદાહરણ હતું તે છે અને આ એક્સરસાઇઝનો એક ક્વેશ્ચન લેવામાં આવેલો છે. હવે અહીંયાથી અનુ ડાયરેક્ટ લખવાની ટ્રાય કરીએ તો ફર્સ્ટ ઘટક કયો હશે એ વન વન તો મિત્રો કયું થશે માઇનસ વન રેસ ટુ વન પ્લસ વન. હવે જો મિત્રો આ ભાગ નીકળી જશે વન એટલે આ ને આ નીકળી જશે એટલે કયું થશે ત્રણ એકું ત્રણ અને એકલા થઈ જશે ઝીરો આ રીતે કરી દે. અહીંથી મિત્રો આ રીતે હું દરેકનું કરતો જ જામ છું આ રીતે. ચલો તો અહીંયાથી કેટલા આવશે ત્રણ આવી જશે અને એકલા ત્રણ. ચલો અનુ ઘટક લખીએ એ કયું થઈ જશે અહીંયાથી વન ટુ માઇનસ વન છે તો એકલા આવશે માઇનસ વન રેસ ટુ વન પ્લસ ટુ અને આ જેમાં છે તે પાર્ટ નીકળી જશે એટલે કયું રહેશે તમારી પાસે ટુ એટલે ટુ અંજા ટુ ને અહીંયા પાંચ દુ કેટલા થઈ જશે દસ એટલે અહીંયા એકલા આવી જશે દસ ને બે બાર બાર ને આ કેટલા થઈ જશે માઇનસ ટ્વેલ્વ આ રીતના થઈ જશે મિત્રો. તે જ રીતે તમે નેક્સ્ટ ઘટક આપણે લેવાની ટ્રાય કરીએ તો કયો થશે અહીંયાથી ટુ લઈએ તો એ કયો થશે અહીંયાથી થ્રી સોરી વન થ્રી તો ઇક્વલ ટુ કયો આવશે માઇનસ વન રેસ ટુ વન પ્લસ થ્રી અને આ ઘટક નીકળી જશે ઝીરો માઇનસ માઇનસ શું જશે પ્લસ સિક્સ એટલે એકલા આવી જશે અહીંયાથી સિક્સ આ રીતના. ચલો નેક્સ્ટ આપણે ગણવાની ટ્રાય કરીએ તો બીજો ઘટક આપણી પાસે કયો છે એ ટુ વન એ કયો થશે ટુ વન ઘટક આ આપણે લઈ લીધો તો આ ઘટક આવશે એટલે આ પાર્ટ ને આ પાર્ટ નીકળી જશે એટલે તમારી પાસે માઇનસ વન રેસ ટુ શું રહેશે ટુ પ્લસ વન. હવે જો આ ભાગને આ ભાગને કાઢી નાખો તો માઇનસ વન ઇન્ટુ કેટલા રહેશે ઝીરો એટલે અહીંયા એકલા આવી જશે આ માઇનસ વન ને આ માઇનસ વન એટલે એકલા થઈ જશે પ્લસ વન. ચલો અહીંયાથી કયો લઈએ આપણે ટુ ટુ તો માઇનસ વન રેસ ટુ ટુ પ્લસ ટુ હવે આ પાર્ટ નીકળશે ને આ પાર્ટ એટલે વન વન ઝા વન ને અહીંયાથી એકલા થઈ જશે પ્લસ ફોર એટલે ફાઇવ થશે એટલે આ કેટલો આવી જશે ફાઇવ. ચલો નેક્સ્ટ ઘટક આપણે લેવાના ટ્રાય કરીએ ટુ થ્રી તો આ એલિમેન્ટ લઈશું આપણે હવે એ એલિમેન્ટ લઈશું તો એને અનુરૂપ કોલમ અને સ્તંભ નીકળી જશે તો અહીંયા વન ઝીરો પેલા માઇનસ વન ટુ રેસ પ્લસ થ્રી ઝીરો થઈ જશે વન ઝીરો ઝીરો અને માઇનસ માઇનસ પ્લસ થશે પણ માઇનસ જ રહેશે એટલે ટુ એટલે અહીંયા એકલા થશે માઇનસ ટુ ને આ માઇનસ એટલે એકલા આવી જશે ટુ. ચલો નેક્સ્ટ એલિમેન્ટ જોવાનો ટ્રાય કરીએ આપણે એ થ્રી વન તો આપણી પાસે આ છે તો અહીંયાથી એકલા થશે માઇનસ વન રેસ ટુ થ્રી પ્લસ વન આ થશે.
चलो मित्रों, 3+1 એટલે આ ઘટક લીધો એટલે આ થશે -5 ને 3 2 6 એટલે કેટલા થશે 6 ને 5 11 11 એટલે કેટલા આવી જશે અહીંયાથી -11 રહેશે ને આ એટલે -11 ચલો ત્યાર પછી અહીંયાથી A32 લઈએ તો 32 આપણી પાસે કેટલા થશે મિત્રો અહીંયાથી આ એલિમેન્ટ આવી જશે એટલે -1^3+2 આ ને આ ભાગ નીકળી જશે એટલે 5 - 4 5 - 4 એટલે એકલા થશે -1 અને આગલા આવશે 1 એટલે એકલા આવી જાય -1 ચલો અને લાસ્ટ એલિમેન્ટ 3 લઈએ તો 3 લેશો તો કયા થશે મિત્રો અહીંયાથી -1^3+3 ને અહીંયાથી એકલા આવી જશે 3 - 2 એટલે એકલા આવી જશે અહીંયાથી 5 હવે મિત્રો સહ અવયવ શ્રેણિક તમારો કયો બનવાનો છે અહીંયાથી સહ અવયવ શ્રેણિક તો સહ અવયવ શ્રેણિક તમારો કયો બનશે ને લખી દઈએ ઘટકોને 3 - 12 - 6 અને અહીં એકલા થશે 1 - 5 - 2 અને અહીં એકલા થશે -11 - 1 અહીં એકલા આવી જશે 5 આ તમારો શું થશે સહ અવયવ શ્રેણિક હવે આનો વ્યસ્ત શ્રેણિક સોરી પરિવર્ત શ્રેણિક લઈએ એડજોઇન્ટ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરવાનો છે પરિવર્ત શ્રેણિક લઈને તો આનો એડજોઇન્ટ મેટ્રિક્સ તમે વ્યાખ્યાયિત કરો તો એડજોઇન્ટ A ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે આનો પરિવર્ત લઈ લો એટલે એકલા થશે અહીંયાથી 3 - 12 અને એકલા થશે 6 1 - 5 - 2 ને આ તરફ કેટલો આવશે -11 - 1 અને અહીંયા શું આવશે 5 આ તમારું શું થશે આનો પરિવર્ત શ્રેણિક થશે ચલો મિત્રો વ્યસ્ત શ્રેણિક એટલે ઇન્વર્સ શ્રેણિક તરફ જવાના ટ્રાય કરીએ તો એની અંદર કેટલાક પ્રમેય છે મિત્રો તમારે ખાસ પ્રમેયને એમ તો ધોરણ 12ની અંદર આપણે સાબિત કરવાનું આવતું નથી પણ પ્રમેયના સ્ટેટમેન્ટ થોડાક આપણને મદદરૂપ થાય છે એ જોઈએ તો એ એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે તમે આવું લખી શકો ચોરસ શ્રેણિક માટે તમારી પાસે કંઈક આ રીતનું હોય છે એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે એ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ મોડ્યુલ એ આઈ આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે તમે આ સ્ટેટમેન્ટ લખી શકો છો એટલે એક સ્ટેટમેન્ટ આપણને આ એક મદદરૂપ થશે બીજું મિત્રો એક આપણે આ ધ્યાનમાં રાખીએ કે જો એ કોઈ પણ શ્રેણિક લો એના માટે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને સામાન્ય શ્રેણિક કહે છે એને સામાન્ય શ્રેણિક કહે છે એને શું કહે છે સામાન્ય શ્રેણિક કહે છે અને જો એ ડઝ એ મોડ્યુલ એ ઇક્વલ ટુ કેટલા થાય 0 તો એને અસામાન્ય શ્રેણિક કહે છે તો એને કયા નામે ઓળખવામાં આવે છે આ સામાન્ય શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે એટલે તમારે આ બે મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવાનું છે બીજો મિત્રો એક પ્રમેય તમારે આ ધ્યાનમાં રાખવાનો છે પ્રમેય તો એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે ચોરસ શ્રેણિક માટે જો તમે લખવાનો પ્રયત્ન કરો તો એ બી ઇક્વલ ટુ બી એ એટલે એ બી ઇક્વલ ટુ બી એ થાય તો તમારી પાસે શું થશે અહીંયાથી એન કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે શું થાય છે તમારી પાસે અહીંયાથી એ બી અને જો તમે ગુણાકાર લો તો તમારી પાસે શું આવે છે અહીંયાથી એ બી બરાબર અહીંયાથી શું થશે ઇન્ડિવિઝ્યુઅલ એ બી એટલે મિત્રો એના જે નિશ્ચાયક તમને મળે છે એ બીનો ગુણાકાર કરીને એના નિશ્ચાયકનું મૂલ્ય શોધો અથવા ઇન્ડિવિઝ્યુઅલ નિશ્ચાયકના મૂલ્ય શોધીને ગુણાકાર કરો તો બંનેનો જવાબ કયો આવે છે સરખો જ આવે છે હવે મિત્રો આપણે અહીંયાથી વ્યસ્ત શ્રેણિક જે છે એ વ્યસ્ત શ્રેણિકને આપણે સાબિત કરવાના પ્રયત્ન કરીએ કે આજે વ્યસ્ત શ્રેણિક કોને કહેવામાં આવે છે એ જોઈએ વ્યસ્ત શ્રેણિક તો મિત્રો વ્યસ્ત સંખ્યાઓ કોને કહેવામાં આવે છે તમે મને કહેશો વ્યસ્ત સંખ્યાઓ તો આપણને ખબર છે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય છે તેને તમે કયા નામે ઓળખો છો વ્યસ્ત સંખ્યા તરીકે દાખલા તરીકે 5 તો એની વ્યસ્ત સંખ્યા 1/5 આનો ગુણાકાર કેટલો આવશે 1 દાખલા તરીકે અહીંયા 1/4 લઈએ તેની વ્યસ્ત સંખ્યા 1 આપણે 4 એટલે કેટલા આ એની વ્યસ્ત સંખ્યા થશે તો તે જ રીતે મિત્રો જે બે શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક આવશે એને તમે કયા નામે ઓળખવાના છે વ્યસ્ત શ્રેણિક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે તો આપણે ધારી લઈએ ધારો કે ચોરસ શ્રેણિક ધારો કે ચોરસ શ્રેણિક
મિત્રો યાદ રાખજો, વ્યસ્ત શ્રેણી જે છે એ ચોરસ શ્રેણી એટલે સ્ક્વેર મેટ્રિક્સનું જે અસ્તિત્વ ધરાવે છે. ચોરસ શ્રેણી આપણે અહીંયાથી લખી દઈએ, એનો વ્યસ્ત શ્રેણી, એનો વ્યસ્ત શ્રેણી બી હોય, બી હોય તો, જો મિત્રો એનો વ્યસ્ત બી હોય તો અહીંયાથી શું થશે, એ બી બરાબર તમારી પાસે શું થવું જોઈએ, આઈ થવું જોઈએ. જો આ શું છે, બી ને તમે શું ધારેલું છે, એ નો વ્યસ્ત શ્રેણી, જેને એ ઇન્વર્સ પણ તમે લખી શકશો પાછળ. હવે એનું મોડ્યુલ લઈ લેમ છું હું બંને બાજુ, ત્યાંથી એ બી બરાબર તમારી પાસે શું આના અહીંયાથી હા મોડ્યુલ. ચલો મિત્રો, હવે આપણને ખબર છે કે ભાઈ આ જે એકમ શ્રેણી છે, એકમ શ્રેણીનું મૂલ્ય કેટલું હોય છે, એક, અને આના ઇક્વલ ટુ શું લખી શકો, એ બી ઇક્વલ ટુ તમે શું લખી શકવાના અહીંયાથી એ, અને અહીંયાથી શું લખી શકશો બી, ને આ તરફ તમારી પાસે આની પાસે શું આવી જાય, એક. એનો મતલબ મિત્રો શું થશે, એ જે છે ધેરફોર તમે શું લખી શકો, એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, કારણ કે અહીં બે સંખ્યાઓનો જે ગુણાકાર છે એ એક થાય છે, એટલા માટે એ ઝીરો તો ના જ હશે. જો ઝીરો હોય એ પણ ઝીરો નથી ને બી પણ ઝીરો નથી મિત્રો, બી પણ ઝીરો નથી, પણ આપણને બીનું અહીંયા કામ નથી, માત્ર એનું કામ છે. એટલે જો એનો વ્યસ્ત સંખ્યા કંઈ ઝીરોનું વ્યસ્ત અસ્તિત્વ ધરાવતું નથી, તમને ખબર છે ઝીરો જે છે એનું વ્યસ્ત અસ્તિત્વ ધરાવતું નથી, તો તે જ રીતે મિત્રો શૂન્ય શ્રેણીનો વ્યસ્ત શ્રેણી અસ્તિત્વ ધરાવતો નથી, માટે આપણે પહેલાં સાબિત કરી દીધું કે એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો છે. હવે આપણને એક બીજી વસ્તુ ખબર છે, શું ખબર છે, એ એડજોઇન્ટ, એ એડજોઇન્ટ, ને અહીંયાથી તમારી પાસે શું છે, અહીંયાથી ખબર છે તમને બીજું, એડજોઇન્ટ એ અને એ ઇક્વલ ટુ તમારી પાસે કયું આવતું હતું અહીંયાથી, એ એડજોઇન્ટ એ ને અહીંયાથી આ, તો તમે શું લખતા હતા અહીંયાથી, એ આ રીતે લખતા હતા ને મિત્રો તમારી પાસે. હવે શું કરવાનું છે મિત્રો, આપણે આના કયા શ્રેણીકને જોવાનું છે, વ્યસ્ત શ્રેણીકનું એ મૂલ્ય શોધવાનું છે. હવે શું લખી દઈએ, એ એડજોઇન્ટ એ બરાબર તમારી પાસે એડજોઇન્ટ, અને આ પ્રમેયનો ઉપયોગ કર્યો. હવે શું કરીએ, એ વડે બધાને ભાગી દઈએ, એનું જે મૂલ્ય છે એ મૂલ્યને શું કરવામાં આવે, ભાગવામાં આવે, તો અહીંયા એ અને અહીંયા શું લખી દઈએ, વન અપન મોડ્યુલ એ ને એડજોઇન્ટ એ, આ રીતે લખી દઈએ, અને અહીંયાથી અને લખી દઈએ, તો વન અપન મેગ એ ને એડજોઇન્ટ એ ઇક્વલ ટુ અહીંયાથી શું છે, એ બરાબર આઈ, એ બરાબર શું છે, આઈ. હવે એને સરખાવો મિત્રો, તો તમે જુઓ આ કોના બરાબર લીધેલું હતું, એ બી, અને અહીંયાથી શું હતું, બી એ બરાબર આઈ, આ લખેલું હતું, એ બી બરાબર શું હતું, બી આઈ, કારણ કે મિત્રો અહીંયા તમે આ પણ લખી શકતે, બી એ બરાબર પણ શું લખી શકતે, આઈ, કારણ કે જો વ્યસ્ત શ્રેણી હોય તો વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર એક થાય. તો હવે જુઓ બી કોની જગ્યાએ આવ્યું, આ પાર્ટની જગ્યાએ આવ્યું, અને આ બી કોની જગ્યાએ છે, આની જગ્યાએ છે. ઇનડાયરેક્ટલી મિત્રો બી બરાબર તમારી પાસે શું આવ્યું, વન અપન એ, અને શું આવી ગયું, એડજોઇન્ટ એ, અને બી તમારું શું છે, વ્યસ્ત શ્રેણી આપણે પહેલેથી જ એઝ્યુમ કર્યું છે, એટલે વન અપન એ, અને અહીંયા શું આવી જશે, એડજોઇન્ટ એ. એટલે મિત્રો વ્યસ્ત શ્રેણી તમે આ રીતે શું કરી શકશો, ગણી શકો છો. એટલે કોઈ પણ શ્રેણી હશે તો એનો વ્યસ્ત શ્રેણી તમે આ ઇક્વેશનનો યુઝ કરીને ગણી શકશો મિત્રો. અહીંયા જે થોડાક પ્રમેય છે એને ધ્યાન રાખવાના છે, એ એડજોઇન્ટ એ આપણ, તેનો ગુણાકાર કેટલો આવે છે, નિશ્ચાયક જે છે એ આઈ આવે છે, સામાન્ય અને આ સામાન્ય શ્રેણી, આ ખાસ ધ્યાન રાખજો. એ ત્યાર પછી મિત્રો અહીંયાથી એનો વ્યસ્ત આપણે કયો થયો, બી, તો એ બી બરાબર આઈ, કારણ કે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર એક થાય, તો વ્યસ્ત શ્રેણીનો ગુણાકાર પણ શું થશે, એક. પછી એના મૂલ્યનો ઉપયોગ કર્યો અને અહીંયાથી આપણે આ સાબિત કર્યું એડજોઇન્ટ. એટલે મિત્રો ખાસ કોઈ પણ શ્રેણીનો પ્રતિ શ્રેણી એટલે કે ઇન્વર્સ શ્રેણી મેળવવો હોય તો તમારે આ પ્રોસેસને શું કરવી પડશે, ફોલો કરવી પડે. સપોઝ કોઈ એક એક્ઝામ્પલ લેવાના ટ્રાય કરીએ, આપણે એક કામ કરીએ, એવો એક્ઝામ્પલ લઈએ જેની અંદર આ ઇક્વેશન પણ વેરીફાઈ થઈ જાય અને આ પણ આપણે શું કરી દઈએ, સાબિત કરી દઈએ. ચલો મિત્રો, આપણને એક શ્રેણીક આ આપવામાં આવેલો છે, એના માટે ફર્સ્ટ આ કન્ડિશનને તમારે શું કરવાનું છે, વેરીફાઈ કરવાનું છે, અને એના પરથી એ ઇન્વર્સ ગણવાનું છે. તો ફર્સ્ટ મિત્રો આ કન્ડિશનને વેરીફાઈ કરો તે પહેલાં એનું મૂલ્ય મેળવી લેવું, તો એનું મૂલ્ય આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ, તો એ ઇક્વલ ટુ અહીંયા કેટલા થશે, 133, અને અહીંયા 143, અને અહીંયા તમારી પાસે કેટલા છે, 134. ચલો ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આવજે, સામાન્ય શ્રેણી હશે તો જ ગણતરી થશે અહીંયાથી. એ અહીંયા કેટલા થશે, 4 × 16 ને 43 9, બરાબર ને મિત્રો, આ 4 × 16 ને 43 9, -3, તો અહીંયા કેટલા થશે, 4 - 3, અને અહીંયા કેટલા લઈ લઈએ, 3, તો અહીંયા કેટલા થશે, 3 - 4, આ થશે ને મિત્રો, આની અંદર કોઈ મિસ્ટેક નથી થઈ ને, નથી. ચલો 16 માંથી 9 જાય એટલે કેટલા રહેશે,
सात बराबर ने, ने माइनस तौ ने एक रहते माइनस वन ने एट्ला रहते माइनस तौ ए कैंसल था एक जैसे सात ए इक्वल टू सात डज नॉट इक्वल टू जीरो आ जीरो नहीं तमरु ए वेल्यू तरी शू जीरो नहीं मीन्स मित्रों आ केव श्रेणी है तरु सामान्य श्रेणी है। चलो मित्रों कैलक्युलेशन अंदर थोड़ी घनी मिस्टेक हो तो तब एडजस्ट करजो। चलो हवे नेक्स्ट पोर्शन आप शूँ व्याख्यात करवा है एडजॉइंट मेलवा है। मित्रों एना अपने शूँ जैसे सह अवय श्रेणी जैसे तेने डायरेक्ट गणवा ट्राई करिए एनो सह अवय श्रेणी अवयव श्रेणी आ रीत। मित्रों हवे सहअवय श्रेणी तमे ज्यारे गणो त्यारे तमने एटलू ध्यान होवू जोईए विकर्णना बधा घटकों प्लस आवशे बाकीना बधा घटकों केवा आवे छे माइनस एटले ए आपणे ध्यान में राखीशुं। तो जुओ हवे हूँ आने लेम छूँ वन लेम छूँ तो अहींया केटला थशे आ तो प्लस ज आवशे विकर्ण में छे एटले चार चौक केटला थई जशे अहींयाथी सोल ओछा त्रण ताड़ी केटला थई जशे नौ आ रीते डायरेक्ट लखी देम छूँ। अने आगळ कयुं चिन्ह आवशे प्लस आ बीजो घटक तमारो कयो आवशे मित्रों अहींयाथी माइनस बीजो घटक तमारो कयो आवशे माइनस विकर्णना प्लस बाकी बधा माइनस मैं तमने आगळ पण याद करायुं हतुं प्लस माइनस प्लस अहींयाथी माइनस प्लस माइनस अने अहींया शुं हतुं प्लस माइनस प्लस आ रीतना था ने विकर्णना घटक प्लस बाकीना माइनस एटले पेलुं माइनस वन रेस टू आई प्लस जे जे छे ने तमारे याद ज नहीं राखवुं पड़े कोई आ डायरेक्ट ट्रीक नहीं मित्रों आना पर लखवामां आवे छे। जो अहीं वन वन आए एटले वन प्लस वन एटले बे के संख्या आई जाए अँ टू वन आए तो टू प्लस वन एटले थ्री एटले इवन ओड नंबर आई जाए एटले एना पर लखवामां आवेली छे एटले कोई ट्रीक नहीं जादू नहीं जस्ट खाली आपणी माटे इजी पड़े। चलो आ लीए माइनस थ्री तो अँ एकला थशे चार ओछा त्रण थई जशे फोर माइनस थ्री थी जैसे। चलो आ लो तो थ्री थ्री माइनस शू थी जैसे अँ तरी पास फोर थ्री माइनस शू थी जैसे फोर आ घटक लीए तो तरी पास शूँ आवशे अँ मित्रों आ घटक माइनस आवशे चिन्हों मूकवा आग भूलाव जो नहीं। चलो आ तमो क्यों घटक आवशे माइनस हवे क्या थे त्रण चौक बार त्रण चौक थी जैसे बार बार ने आने आ निकली जैसे एट त्रण चौक बार ने त्रण ताड़ी नौ। चलो नेक्स्ट घटक अँ क्यों आवशे प्लस आ घटक तो अँ जुओ चार एकू चार माइनस तौन एकू तौन। चलो आ घटक लीए आ क्यों थे माइनस हवे जो एना तौन एकू तौन ने अँ तो के जैसे तौन माइनस तौन आ रीतना थी जैसे बने मित्र। हवे तमे क्यों घटक लेवानो प्रयत्न करिए आ घटक तो आ क्यों आवशे तमारो प्लस तो अँ एकला थशे तौन ताड़ी नौ ओछा केटला थई जशे अँथी बार। चलो आ घटक लो एटले माइनस हवे एकला थशे तौन ओछा तौन थई जशे तौन ओछा केटला थशे तौन थई जशे आ घटक लो तो केटला थशे अहींयाथी चार ओछा केटला थई जशे तौन अने आ केवुं हशे प्लस आ रीतना। तो हवे आ श्रेणीनुं तमे सीम्प्लिफिकेशन करो अधरवाइज अने डायरेक्ट सादुरूप आपीने लखता जाओ एडजॉइंट ए इक्वल टू तमारी पासे कयो श्रेणी थशे तो जो सोलमांथी नौ जाए एटले केटला रहेशे सात एटले एकला थई जशे सेवन हूँ डायरेक्ट आ रीते फेरवी देम चारमांथी एक जाए त्रण जाए एटले माइनस वन अने एकला थशे माइनस वन। चलो आ तरफ अँ लखीए बार नौ जैसे एट्ले क्या रहें तौर अने अँ एकला आई जैसे माइनस तौर अँ एकला आवशे वन ने आ तरफ के आवशे जीरो आ घटक ने लखवानी ट्राई करिए तो अँ एकला आवशे माइनस तौर अने आ एकला आवशे तमारी पासे जीरो ने अहींथी एकला आवी जशे वन एटले आ तमारुं शुं श्रेणी थशे एडजॉइंट श्रेणी थशे तमने जे एडजॉइंट श्रेणी छे एडजॉइंट श्रेणी आ रीतना मळशे सॉरी माइनस तौ माइनस तौ वन मिनिट मित्रों अँ मिस्टेक थे एट्ले सैवन माइनस के थी जैसे सिक्स एट अँ क्या जैसे वन डज नॉट इक्वल टू आनुमूल्य के आए थे वन। चलो आरी पास शूँ मड़ी गयु एडजॉइंट मड़ी गयु हम फर्स्ट कंडीशन आप वेरिफाई करवा इंटू एडजॉइंट तो ये वेरिफाई कर लीए तो ए इंटू एडजॉइंट ए तेरे जो है ए के ए मैट्रिक्स तो अँ क्यू है वन थ्री थ्री अने तमारी पासे केटला छे अहींथी वन फोर थ्री ने एकला छे वन थ्री फोर ने आ तरफ तमारी पासे केटला आवेला छे एडजॉइंट ए तो एकला छे सेवन माइनस थ्री अहीं एकला छे माइनस वन वन जीरो अने माइनस वन जीरो वन आ रीतना छे तमारी पासे जे श्रेणीको छे ए श्रेणीक तमने आ रीते आपवामां आवेला छे। चलो अनो गुणाकार करवानो आपणे प्रयत्न करिए
તો ગુણાકાર કેટલો થશે? ચલો આ રીતનો ને આ તરફ, તો 1 × 7 એટલે કેટલા થશે? અહીંયાથી 7 નહીં, એકલા થશે -3, નહીં એકલા થશે -3. તે રીતે મિત્રો નેક્સ્ટ ઘટક લેવાનો ટ્રાય કરીએ. આ ઘટક તો આ હાર ને આ થશે એટલે -3, અને એકલા આવી જશે +3 ને પ્લસ કેટલા થશે? 0. આ ઘટકને લેવાનો ટ્રાય કરીએ એટલે આ થશે -3 અને પ્લસ કેટલા થશે? 0 ને પ્લસ કેટલા થશે? 3. આ ઘટકને લો બરાબર ને મિત્રો, તો જો આની સાથે ગુણાકાર થશે એટલે 7, અને એકલા થઈ જશે -4, ને એકલા આવી જશે -3. આ ઘટકને લો તો તમારે બીજો ઘટક લેવાના, એટલે હાર તો બીજી જ રહેશે પણ સ્તંભમાં, તો એકલા થઈ જશે -3 +4, અને એકલા આવી જશે 3. જોજો ફરીથી -3, 4 × 1 = 4, ને સોરી અહીંયા એકલા આવી જશે 0. નેક્સ્ટ ઘટક લેવાની ટ્રાય કરીએ તો -3 અને એકલા થશે 0, ને એકલા થઈ જશે -3 અને એકલા થશે 0, ને એકલા થશે 4. -3 = -3 = 4, 0 એટલે 0, ને એકલા થશે 3 × 1 = 3 થઈ જશે. ચલો નેક્સ્ટ ઘટક અહીં એકલા થશે 7, અહીં એકલા થશે -3 ને -4, અને અહીં એકલા થશે મિત્રો આ ઘટક તો -3, અને એકલા થશે +3 ને એકલા થશે 0, અને આ ઘટક તો -3 અહીં એકલા થશે 0, ને એકલા થશે 4. એટલે આ ઘટક તમારી પાસે ઇનડાયરેક્ટલી 1 0 0 આવે છે, 0 1 0 આવે છે. અહીંયા કેટલા આવશે? 0 0 1 આવશે. હવે મિત્રો આની આગળ કંઈ નથી એટલે શું છે? 1 1 એટલે તમારું શું છે? આનું મૂલ્ય છે એનું, એટલે એ ઇન્ટુ શું થઈ ગયું? આઈ. આ કન્ડિશન તમારી વેરીફાઈ થઈ ગઈ, એટલે કે તમે એ કન્ડિશનને આ રીતે વેરીફાઈ કરી શકો. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? એ ઇન્વર્સ શોધવાનું છે. તો એ ઇન્વર્સ આપણને કઈ રીતે મળશે મિત્રો? એ ઇન્વર્સ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન શું છે? 1/A, અને અહીંયા શું છે? એડજોઇન્ટ A. ચલો 1/A એટલે 1 થઈ જશે. એડજોઇન્ટ આપણી પાસે આવી ગયેલા છે 7 -3 -3, અને એકલા છે -1 1 0 -1 0 1, એટલે આ તમારું શું થઈ જશે? વ્યસ્ત શ્રેણી થઈ જશે. તમને યાદ હોય તો મિત્રો આગલા ચેપ્ટરની અંદર આપણે હાર ઓસિલેશનની પ્રક્રિયા કરીને પણ વ્યસ્ત શ્રેણીક મેળવ્યા હતા. હાર ઓસિલેશનથી તે મેથડથી અને આ મેથડથી મળતા આન્સરો સેમ જ હોય છે મિત્રો. તમને જે મેથડ કમ્ફર્ટેબલ પડે તે તમે સોલ્વ કરી શકો. આઈ થિંક આ તમને થોડીક ઇઝી પડશે, બટ લેન્ધી છે. આ મેથડ લેન્ધી છે પણ તમારી કમ્પેરિઝનમાં કેવી પડશે? ઇઝી પડશે. ચલો નેક્સ્ટ કોઈ એક ક્વેશ્ચન લેવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણને બે શ્રેણીક આપવામાં આવે છે અને આ પ્રૂવ કરવાનું છે. મિત્રો એ તમે યાદ પણ રાખજો, આ આપણને એમસીક્યુની અંદર કામ આવશે. તે રીતે આવું હોય ને તો પણ આ રીતે થશે. એ બી સી ઇન્વર્સ હોય તો તમે સી ઇન્વર્સ, બી ઇન્વર્સ અને એ ઇન્વર્સ લખી શકો. આ પણ કોઈક વખત તમને એમસીક્યુની અંદર કામ આવી જશે. ચલો ફર્સ્ટ આપણને દરેકના ઇન્વર્સ જોઈએ છે. પહેલાં એક કામ કરીએ, એ ઇન્ટુ બી આપણે ફાઇન્ડ કરી લઈએ. 2 3 અહીંયા કેટલા છે? 1 - 4, ને આ તરફ તમારી પાસે કેટલા છે? અહીંયાથી 1 - 2 - 1, ને અહીંયા કેટલા છે? 3. ચલો આનો ગુણાકાર કરી દઈએ આ રીતનો, તો આનો ગુણાકાર કેટલા થશે શ્રેણીકનો? 2 × 1 = 2, ને અહીંયા કેટલા થઈ જશે? -3. આ તરફ કરો તો 1, અને અહીંયા કેટલા થઈ જશે? -1 થઈ જશે 4. ચલો આ ઘટકનો લખવાનો ટ્રાય કરીએ તો 2 × 1 = 4, ને અહીંયા 3 × 3 = કેટલા થઈ જશે? 9. આનો કરો તો -2, ને અહીંયા કેટલા થઈ જશે? 4 × 3 = 12. આ રીતના થશે. ફરી એકવાર કન્ફર્મ કરી જુઓ, આ ઘટક લખો છો તો તમે એના અનુરૂપ 2 × 1 = 2, ને 3 - 3. અહીંયાથી આ ઘટક લખો છો ત્યારે આ હાર પણ સ્તંભ 1 × 1 = 1, ને અહીંયાથી કેટલા થઈ જશે? -4. ચલો મિત્રો આ કેટલા થશે તમારી પાસે? -1 = 5, અને એકલા આવશે 5, ને એકલા આવશે -40. આ તમારી પાસે આવી ગયા. હવે આપણને વ્યસ્ત શ્રેણીક જોઈએ છે. દરેકના શું જે છે? વ્યસ્ત શ્રેણીક જોઈએ છે. તો પહેલાં એના મૂલ્ય ગણી કાઢીએ. જો સામાન્ય શ્રેણીક હોય તો જ આપણે એની કેલ્ક્યુલેશન કરી શકીશું. એ બી તો હું ડાયરેક્ટ કહી દઉં, અહીં એકલા થશે 14, ને એકલા થઈ જશે 5 × 5 = 25, એટલે એકલા થશે અહીંયાથી 14 - 25, એટલે એકલા આવી જશે તમારી પાસે -11.
મિત્રો કેલ્ક્યુલેશનની અંદર કદાચ મિસ્ટેક હોય તો જોઈ લેવાનું તમારે. એ ગણી કાઢીએ તો એ કેટલા થશે અહીંયાથી માઇનસ આઠ અને અહીંયા કેટલા થશે માઇનસ ત્રણ એટલે કેટલા થશે માઇનસ અગિયાર. આ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, આ પણ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. બી ગણી કાઢીએ તો બી કેટલા થશે ત્રણ અને અહીંયા કેટલા થઈ જશે માઇનસ બે એટલે કેટલા આવી જશે અહીંયાથી એ, એ પણ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો છે. આટલી કન્ડિશન આપણી વેરીફાઈ થઈ ગઈ. ફર્સ્ટ હવે આપણે શું કરવાનું છે, અહીંયાથી જે આના મેટ્રિક્સ છે એના મૂલ્યો મેળવવાના છે. તો એ ઇન્વર્સ આપણી પાસે કયા, અથવા તો એ બી ઇન્વર્સ મેળવી લઈએ તો આપણને ખબર છે શું થશે, વન અપન એ બી આનું મેગ્નિટ્યુડ ઇન ટુ એડજોઇન્ટ લેવું પડશે. એનું શું લેવું પડશે, એડજોઇન્ટ. તો આનું મેગ્નિટ્યુડ આપણી પાસે કેટલું આવેલું છે, માઇનસ ઇલેવન. ચલો આનો એડજોઇન્ટ, તો એડજોઇન્ટ એટલે આ શ્રેણીકના મુખ્ય વિકર્ણના ઘટકોની શું કરી દો, અદલા બદલી. એટલે અહીંયા તમારી પાસે કેટલા આવી જશે, માઇનસ ચૌદ, ને અહીંયા કેટલા આવી જશે માઇનસ વન. અને ચિહ્નો બદલો, માઇનસ પાંચ માઇનસ પાંચ. ઋણ ચિહ્નને જોઈએ તો અંદર આપી દો એટલે વન અપન ઇલેવન, અહીંયા કેટલા આવી જશે ચૌદ પાંચ પાંચ, ને અહીંયા આવી જશે વન. આ તમારું શું થશે, એ બી ઇન્વર્સ આવી ગયા. હવે આપણે શું જોઈએ છે, બી ઇન્વર્સ એ ઇન્વર્સ. હું ડાયરેક્ટ લખવાની ટ્રાય કરું છું, બી ઇન્વર્સ ને એ ઇન્વર્સ. ચલો બી ઇન્વર્સ એટલે વન અપન બી, વન અપન બી તમારી પાસે આવશે ને એડજોઇન્ટ બી, બરાબર ને મિત્રો. ને એ ઇન્વર્સ એટલે શું થશે, વન અપન એ, ને અહીંયાથી શું આવી જશે એડજોઇન્ટ એ. આ રીતનું થશે. ચલો વન અપન બીની વેલ્યુ કેટલી છે, વન છે એટલે એને લખવાની જરૂર નથી. એડજોઇન્ટ બી એટલે આના ઘટકોની અદલા બદલી એટલે કેટલા થશે થ્રી વન, ને અહીંયા કેટલા થઈ જશે વન ટુ. ચલો આ કેટલા છે તમારી પાસે, વન અપન એ, એ કેટલા આવેલા છે માઇનસ ઇલેવન, અને એમાં જવા દે એડજોઇન્ટ એ. તો એ શ્રેણીક આ ઘટકોની અદલા બદલી એટલે કેટલા થશે માઇનસ ફોર ટુ, અને માઇનસ થ્રી, ને અહીંયા કેટલા આવી જશે માઇનસ વન. આ રીતના થઈ જશે. ચલો માઇનસ ચિહ્નને તમારે અંદર આપવું હોય તો અંદર આપી દો અહીંયાથી, એટલે શું થશે બી ઇન્વર્સ એ ઇન્વર્સ. માઇનસ ચિહ્નને અંદર આપશો તો અહીંયા શું રહેશે તમારી પાસે થ્રી ટુ, અને અહીંયા તમારી પાસે કેટલા આવી જશે વન વન, ને આ તરફ તમારી પાસે કેટલા આવશે અહીંયાથી ફોર થ્રી, ને અહીંયા કેટલા આવશે વન. માઇનસ ચિહ્નને અંદર આપવાનું છે મિત્રો. તો જો આ ઘટકોની અદલા બદલી કરી હતી, ને એને ચિહ્ન માઇનસ વન ને માઇનસ થ્રી, એટલે આ માઇનસ ચિહ્ન અંદર આપીશું તો અહીંયા માઇનસ ટુ થઈ જશે, ને વન અપન ઇલેવન ઓલરેડી આગળ છે. ચલો આનો ગુણાકાર, ત્રણ ચોક કેટલા થઈ જશે અહીંયાથી બાર, ને આ તરફ તમે આગળ ગુણાકાર કરો તો અહીંયાથી ત્રણ દુ કેટલા થવાના છે, સોરી ત્રણ ચોક બાર, ને અહીંયા બે એકું બે. આ રીતના થશે, બરાબર ને મિત્રો. ચલો ત્યાર પછી આ ગુણાકાર જોઈએ તો ચાર એકું ચાર, ને આ તરફ તમે લેવા જશો તો અહીંયાથી કેટલા થઈ જશે પ્લસ વન. ચલો મિત્રો એ રીતે આ ગુણાકાર કેટલો આવશે ફાઈવ વન, એટલે તમે ઇન્ડાયરેક્ટલી કેટલા લખી શકો, વન અપન ઇલેવન અહીંયા ફોર્ટીન, ફાઈવ ફાઈવ અને વન, એટલે આ તમારું શું થશે એ ઇન્વર્સ. તમે જુઓ આ પરિણામ અને આ પરિણામ કેવા છે, સરખા છે, એટલે આ બંને વસ્તુ તમારી કેવી થશે, એક સમાન થશે. ચલો મિત્રો અહીં સુધી સોલ્વ કરવાના પ્રયત્ન કરજો, અને એક્સરસાઇઝ 4.5ની અંદર જે તમને 1 ટુ 10 એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના પ્રયત્ન કરજો. કાલે આપણે બાકીના જે એક્ઝામ્પલ બાકી છે તેને સોલ્વ કરીને આ ટોપિકને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.